ગુરુર સાક્ષાત્પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શાંતં યોગીન્દ્રવર્યં દ્વિજકુલતિલકં શ્રોત્રિયં બ્રહ્મનિષ્ઠં દત્તાત્રેયં સ્મરંતં જનહિતનિરતં સચ્ચિદાનંદમગ્નં સિદ્ધં દેવાતટસ્થં નિજપરરહિતં નિત્યમતાવધૂતં સંતં નારેશ્વરસ્થં મથિતકલિમલં પાંડુરંગં નમામિ. માલાકમંડલુલસે કરનીચલામા ડમરૂ ત્રિશૂલ વચલા કરમા બિરાજે. ઊંચા દ્વિહસ્ત કમલે શુભ શંખ ચક્ર એવાનમુ વિધિ હરીશ સ્વરૂપ દત્ત. જે જે સ્થળે આ મન જાય મારું તે તે સ્થળે સદગુરુ રૂપ તારું. જ્યાં જ્યાં મૂકું મસ્તક હું ગુરો હે ત્યાં ત્યાં પદ દ્વંદ્વ તારા જ સોહે. અદ્ભુત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત, શ્રી ગુરુદેવ દત્ત, શ્રી ગુરુદેવ દત્ત. શ્રી વેદ વંદિતાય શ્રીપાદ.
सच्चिदानन्दाय श्री सच्चिदानन्दाय श्रीपाद મને ગળાની બહુ તકલીફ છે, બિલકુલ બોલાતું નથી. શાંત રહેતા હું થાય ભગવાન ને માનવો, સૌથી પહેલા શાંત રહેતા શીખો. કઈ થોડું ઘણું પાણી લાવી રાખીએ, કારણ કે ગળું બધું છે ને, એમને હું છે સાંભળી સાંભળીને કશો કઈ કે સુધરવાના નથી. મગજમારી કરાય આગળ આગળ. સર્વ ધર્મ પ્રેમી ભાઈ બહેનો, અહિયાં ઉપસ્થિત રહેલા બ્રહ્મદેવો, ગામ જનતા, આ
આજનો આ શુભ પ્રસંગ છેલ્લા ચાર દિવસથી ચાલી રહ્યો છે. ગામે બહારનાઓએ સૌએ સાથ આપીને જબરો આનંદ લૂટ્યો છે એવી બધી વાતો મારે કાને આવી. હું તો આજે જ આવ્યો, મારું આવવાનું પણ ઠેકાણું નહોતું. જબ્બર માંદગી ચાલે છે, ગળું બિલકુલ બંધ છે, કાને સાંભળતો જ નથી. હવે લોકો બોલ બોલ કરે, કઈ સંભળાતો નથી મને. પણ આ ગામમાં 32 વર્ષનો મારો નિવાસ રહ્યો હતો એટલે ના કહી શક્યો નહીં. મારે આવવાનો બિલકુલ વિચાર નહીં. જે ગામે બગાડી મૂક્યો હોત તે ગામમાં કેવી પાછું આવવાનું? આ તો તમે બહાર ના છો, સ્થાનિક વસ્તીએ જ મને બગાડ્યો. પણ અહીંયા ભાઈ બેઠો છે, મને એને પત્રિકા મોકલી અને એમાં લખેલું, શું લખેલું કે પત્તે ગીર સકતે હે, એટલે કે પાંદડા પડી શકે, પેર નહીં ગીરતે પણ ઝાડ નથી પડી જતો. સૂરજ ડૂબ સકતા હે, આસમાન નહીં. તુમ ભૂલ સકતે હો મગર મેં નહીં. તમે ભૂલી જવા માં તો કાઢી મૂકો, પણ હું તો આવ્યો. અત્યાર સુધી બધા લોકો એવું કહે છે કે તમે સરનામું કેમ બદલ્યું નથી, તમે બીજે જતા રહ્યા સરનામું. મેં કહ્યું કે હું તો ઉછાલીનો જ છું એટલે સરનામું નહીં બદલ્યું. ઉછાલી મને છોડી શકે છે, હું નહીં છોડી શકું. તું બદલ શકતે હો, મેં નહીં. બહુ અઘરું છે. જ્યાં તમે રહેતા હો ને ગરકા જોગી જોકટા, એની કસી એની સાથેના વ્યવહાર કારણ છે. ચારિત્ર શુદ્ધિ જ્યાં ન હોય ને ત્યાં દશા થવાની. વ્યસન આ લોકો મને તેડવા આવ્યા ત્યારે મેં કહ્યું કે વ્યસન બંધ કરવાના છો. આ જ જગ્યાએ મારા 32 વર્ષના નિવાસમાં બે વખત જ મારવા આવ્યો છે હું પોતે. જુગાર લોડો પાછા એવા સરપંચે થાય અને એવા પાછા સરપંચ તરીકે બહારના બધા સાહેબો આવ્યા, એ બધા આવ્યા હોય પણ ખુરશી કરી બેઠા, બોલવાનું ભાન નહીં. જુગાર ઈંડા રૂડ્યા એટલે હું ભાગી ગયો, બીજું કોઈ કારણ નથી. જજો આવ્યા હોય, કલેક્ટર આવ્યો હોય, પણ અહીં ગાળો બોલતો હોય જો દારૂ પીતીને. હવે કઈ વારંવાર આવીને કામ હું છે આપણે. પણ આત્માની દ્રષ્ટિએ વિચારવું પડે. કહ્યું કે ભલે શરીરથી એમના વર્તન જુદા હોય પણ જો આપણે આત્માને ઓળખતા હોઈએ, સમજતા હોઈએ તો દરેકમાં એક જ આત્મા છે. એ રીતે એકતાનો વિચાર કરીને પછાયો. તમને સંભળાય છે મારું મારું ગળું નથી ચાલતું, બહુ જોર કરીને બોલવા જેવું ને તો ચક્કર ચક્કર 80+1 81 વર્ષનો થઈ ગયો. 32 વર્ષ અહીં કાઢ્યા મેં. હજી ટટાર છો, આ તો ઉંમરને લીધે જરા ગડબડ છે. હવે આ ભાથેજી મહારાજની સ્થાપનાનો ઉત્સવ કેમ, અથવા કોઈ બી દેવદેવી શા માટે સ્થાપના શા માટે, એ મોટો પ્રશ્ન છે. સારું થયું ગામના ગામબડી અહીં દેખાતા નથી. એક એને રસ નહીં ને હું છે ને મારી છાપ બહુ કઠણની છે, કેટલાને માર્યા છે અહીં. પછી મને શું કે મારા દારૂ દારૂ તોડવા જવું ને આમ કરે એટલે હું ઢીલો પડી જાઉં. એની વાતે સાચી છે, પણ એવું તો ઘણું છોડવું પડે જીવનમાં, ભૂખ્યાઈ રહેવું પડે. આ જે ગાંડું ઘેલું જે આવડ્યું એવું ગુરુમાં જે બતાવ્યું ને,
ઘણું છોડવું પડ્યું, ત્યાં બેઠા છે તમારી અમે પ્રેમથી. એમ જીવનમાં કઠણ થઈને પણ ઘણું છોડવું પડે. ત્યાગ વગર શાંતિ નથી. અને જે પોતાનું બલિદાન આપીને પણ બીજાનું સારું થાય એવી ઝંખના વાળા આ દેશમાં પૂજાયા છે. વીર પુરુષો, સતી, યોગ્યો, એની સમાધિ હોય, એના દેરા હોય, તમારા મારા ન હોય. કારણ કે આપણે આ જો તમે જુઓ જ ને, આ જ છોકરા તમે જે છોકરાઓ માટે મંત્રાવી જાઓ છો, આ બધી ઇન્ડિપેનો ને ટીકણું પૂછડું, એ જ છોકરા તમને કેટલા સુખી કરશે તે વિચારી જોજો. જેના માટે તમે જીવ આપી રહ્યા છો આ જ બધું સર્વસ્વ છે એવું સમજો. પણ સરવાળે જયારે 50 ની ઉંમરે પહોંચો ત્યારે ખબર પડશે કે આપણે બધો પ્રેમ એવી જગ્યાએ ઢોળ્યો કે જે જરૂરી જ નથી. એને મોહ કહેવાય, મોહ મોહ. આપણને એમાંથી હે મહારાજ, અને લગ્ન ક્યારે થશે હે મહારાજ, અને છોકરો ક્યારે થશે મહારાજ, જાણે એને માટે જ બન્યો છે બધા છોકરા કરી આપવા, બધા પાસ કરવા. બાવા બન્યા શાના માટે? ભગવાનનું નામ લેવા. તે આપણે લેવા દેતા જ નથી. અને આપણે દયા ખાઈને કહે કે આ રૂજા તો કાલ ઉઠીને છે ને જ્યાં હું જઈશ ને તો ઇન્ડિપેન મંત્રવાની લાઈનો લાગી જશે. પછી કહેવાશે એના જ પાછા કહેવાય, પેલો મહારાજ એ તો ઇન્ડિપેન મંત્રી આપે છે. એટલે ભગવાન નામ નથી લેતો, ઇન્ડિપેન જ મંત્ર ચડે. આ બધું ખોટું થઈ રહ્યું છે. હું એમનું મન તોડી પાડવા ગમત કરી નાખું, બોલતો નથી, પણ આ બધું ખોટું છે. છોકરાઓ તૈયાર થતા નથી. મા બાપ લાડ, મારી પાસે એટલા બધા કેસ આવે છે આ મા બાપના લાડના જ. મા બાપ જ છોકરા બગાડે છે. મારી માએ મને એક જ ઝટકે કહી દીધો, તાર જવું છે જા. કોઈ માં નહીં કે એના છોકરાઓને કીધું હશે તો પાછળ જશે, દીકરા પાછો આવો, ઢીકણું કર, પૂછડું કર. આ એને માતૃપ એમ ને પિતૃપ એમ નામ આપવામાં આવે છે હારા હારા, પણ આ બધું છોકરાઓને બગાડવામાં તો પૂરતું છે. મારે એક મોટો સાહેબ આવે છે, મારી પાસે આવ્યા કરે છે, બહુ મોટો છે. હવે એ શું કરે, છોકરો કે કેમ કર્યા કરે, ને પછી મને આવીને કહે કે હવે છોકરો છે ને માનતો નથી. ને હું કહે છે, બસ મારે તો અમેરિકા જતું રહેવું છે. અમેરિકા, અમેરિકામાં જો બધું હોત તો મારી પાસે એવા પણ આવે આવીને એવું કે હું તો જવાનો નથી, જઈને આવ્યો કંઈ મજા નથી. આ બધો મનનો ખેલ છે, મનનો. મને પોતાને લઈ જનાર બહુ જ છે, બહુ જ અતિ ઘણા છે. હું તો નથી જતો. કેમ? સીતા આપણું મન શાંત થઈ જાય, માયામાંથી નીકળવા પ્રયત્ન કરીએ ધીમે 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 ધીમે. સદગુરુ તમે ન જોઈ શકતા, એ જોઈ શકે. તમે અહીં બેઠા કે ગમે ત્યાં હોય, એને એક જ સેકન્ડમાં એને ખબર પડતી હોય. આ દેવોને પણ ખબર પડે. આપણે મનથી સ્મરણ કરવાનું આજે નહીં તો કાલે ગમે ત્યારે પહોંચે ને મન શુદ્ધ થાય. હવે બધા એમ કે મન કાં રહે છે, ઘણાને સવાલ થાય કે મન કાં રહે, મન કાં રહે. આ તો લોહી માંસ હાડ માંસનું આ શરીર છે. તમારું મન કઈ જગ્યાએ છે? તો હું તમને એવું કહું કે વરસાદ પડે તે દેખાય છે, પણ વરસાદ પડવા માટે પાણી ઉપર જાય તે દેખાય છે? નથી દેખાતું. એ જતું જ હોય ઉપર તો જ વાદળા થાય. તો ન દેખાતું હોવા છતાં હોય, આ જે શરીર દેખાય છે એ દેખાય છે, એ ખતમ થાય બાળી નાખવામાં આવે. તમારા જેવો તમને કહેશે કે ના નથી મરી જતું. કેમ? મારા ઘરની વાત નથી, શાસ્ત્રની વાત છે.
માણસ ને ત્રણ શરીર છે, ત્રણ. આ લોહી માંસ હાડનું અસલ નહી, આ તો મા બાપ નો વારસો છે. અસલ જે છે આની અંદર છે. એકનું નામ આ દેહ, બીજું જે અંદર જે છે એને સૂક્ષ્મ શરીર કે સૂક્ષ્મ શરીર, ને ત્રીજાનું નામ કારણ શરીર. દરેક નામાં ત્રણ હોય, ત્રણ હોય. આ બળી જાય, પેલા બે ન બળે, એ બળે જ નહીં. એ તો ભગવાનના દર્શન થાય એવું આપણું જીવન ઘડાય તો જ ત્રણે ત્રણ જતા રહે, નહીં તો ફરી ફરી જન્મવાનું જ. અને જે કંઈ કરેલા છે કર્મો, જે કંઈ કર્મ કર્યા હોય તે ભોગવવા જ પડે. પછી છાના છાના કરો તોય ભોગવવા પડે. તો એ છાના છાના કેવી રીતે, કેવી રીતે થાય ને કાં રહે? એ કર્મ કાં છુપાય? એ આમાં જ છુપાય. એ જે સૂક્ષ્મ શરીર છે અત્યારે આ દેહ પ્રમાણે હોય, પછી આ શરીર નીકળી જાય એટલે વાયુ રૂપે હોય, ન એને અંગ ઉપંગ ન હોય, વાયુ હોય. હવે કોઈ દારૂડીઓ છે ને, કે વારંવાર દારૂ પીતી કર્યા કરતો હોય તો એ સંસ્કાર અંદર રહી જાય, એનું શરીર બળી જાય, પણ પછી દારૂની વાસના રહી જાય. એવી રીતે વ્યભિચારી, અંગ ઉપંગ તો હોય નહીં, વાયુ હોય. હવે દારૂના પીઠા આગળ બન્યા કરે દારૂડીઓ તો એને સંતોષ ન થાય, કેમ? મોઢું તો હોય નહીં. સમજ પડે જ બધી? શરીર ખરું પણ એને અંગ ઉપંગ ન હોય, જઈ શકે તરત, એ ફાયદો. પણ ગેરફાયદો કયો? પીલાવાનું. એ દારૂની આદત પડી હોય પછી એ પીઠાની આસપાસ ફરે કે કોઈ ઘેર પીતા હોય ત્યાં ફર્યા કરે, ને પી તો શકે ને, એ રીબાય. જો આપ બરોબર સમજો, આટલી મોટી વાત મારે કાઢવી નહોતી, બધે જ મારે પાછી કરું હતું, પણ એથી કઈ વળે નહીં. ગુરુ ગુરુ કરવાથી કઈ વળે તો નહીં. આપણે સ્વયં એમય થવું પડે, નહીં તો બધું બેકાર છે. હવે હું એટલો બધો કંટાળી ગયો લોકો આગળ બોલવાથી, લોકો સાથે મળવાથી બહુ જ કંટાળી ગયો. કેમ? એમને સમજ જ નથી કે જીવતે જીવતે મુક્ત થઈ જવાનું છે. આ શરીર છે તઈ, કારણ કે પેલું શરીર કંઈ કામ નહીં કરી શકે, તમને રીબાવશે. વ્યભિચારી હોય ને, તે ગામની બહેનો રાંધતી હોય ને આ ધોધ પડ્યા કરે. મારી પાસે એવા દાખલા કે મહારાજ કોઈ અમારી પાસે હોય એવું દાખલા કરે, એ સાલા વ્યભિચારીઓ. એ સૂક્ષ્મ શરીરમાં ભરાઈ ગયું બધું. કેમ બ્રહ્મચર્યા, કેમ જુગાર સટ્ટા ન રમવા, કેમ વ્યસન ન કરો, આ કારણે એ બધું અંદર ભરાય. આ બળી જાય, પેલું તો રહે. આ જ જગ્યાએ હું મારવા દોડેલો છે તમને કહું, તે કે સાલા જુગાર જ રમ્યા કરે આ જગ્યાએ, આ મંદિરે. અને પાછા એમને એવું લાગે કે મારા જ અમને રમવા લાગે, અલા તમારો હું દુશ્મન છું. પછી હંતાડી ગયા, પાના હંતાડી ગયા. આ જ ગામના તો કંટાળીને મેં ગામ છોડી, 32 વર્ષ પછી હું ફેલ ગયો, ફેલ ગયો, ફેલ. કોઈનામાં પ્રેમ ભાવ, સરળતા, પવિત્રતા જે જાગવી છે, હરી હરી આગળ. ભરૂચ જિલ્લાને અડધો દારૂ પૂરો કરે એવું ગામ છે. મળી જોઈ તો સાલા મળે જજો, આપણે કોઈ પીધેલો હોય. હું આવું તો આવે નહી, હું લાકડી વાળો મારા છો, લાકડી. ભાઈ બાપા, ભાઈ બાપા કરવું એવો નથી કોઈ નહીં. મરી જવું હોય તો મરી જવાનું. આજે મૂળ વાત આપણે સૂક્ષ્મ શરીર ની કરતા હતા, એટલે આવું જ શરીર હોય પણ એ વાયુ, વાયુ. હવે તમે જે કહો છો કે પેલો માણસ મરી જાય બાળ્યા પછી, ત્રણ દાડા તો તમારા ઘરની આસપાસ ફર્યા કરે,
એને ખબર જ ન પડે કે મને બાળી નાખ્યો. પેલી વાસના, હું દેહ છું, ખરેખર આપણે દેહ નથી. આ જે દેખાય છે ને તો ખાલી આવ્યું છે ને નામ પાડ્યું છે, પણ જે સ્ટોક બધો અંદર છે. પરિણામે પછી વિધિ બધી કરવી પડે. પણ ત્રણ દાડા સુધી તો કોઈ પણ હોય, મહાત્મા ગાંધી વાત જુદી છે. સંત મહંત જો અસલી સંત મહંત હોય તો બેકાર ફરનારા તો હજારો લાખો મારા જેવા છે, તે નહીં જેની વિષય વાસના તદ્દન ગઈ હોય, એને માન મોટાય કશું જ નહીં. એને બધું પરમાત્મામય દેખાય તો એને મોક્ષ મળે. બાકીના આપણે છે ને કૂતરા બિલાડા ગધેડા પાછા જન્મીએ. અને મેં કહ્યું તેમ બહેનોની આસપાસ ફર્યા, કે વ્યભિચારી હોય તો દારૂ બી તો પીઠાની આસપાસ, સત્તા ખુશીની આસપાસ ફર્યા કરે. એટલે ઘેર ઘેર શાંતિ નથી, આ કારણ છે. આપણે ને આપણે જ કરો ઉપદ્રવ કરીએ. આ તમને બધું વિચિત્ર લાગશે કે મહારાજ આજે ક્યાંથી આવું બોલવા બેઠો. હું એટલા માટે બોલું કે જે પૂરેપૂરા અનુભવ નથી બોલું. એટલે આ દેહ છે તે દરમિયાનમાં જ છૂટી જવાનું છે. એને માટે ભજન કીર્તન ઉત્સવો આ બધું કેમ, પેલા અશુભ સંસ્કાર નીકળી જાય. છેલ્લે મરતી વખતે પણ જીવ રહી જાય મારા. એક ડોહો મરવા પડ્યો, ડોહો બે છોકરા દુકાન બંધ કરીને આવી ગયા. ડોહા મરે છે, ડોહા તો આંખ બંધ કરી પડી લઈ ગયા જવાની તૈયારી એવી રીતે. એટલામાં ડોહાએ ઓચિંતાની આંખ ખોલી તો હળી ગાય કંઈ આંગણામાં બાંધેલી ને, કે હવેણો પાસે તો ખાવા પ્રયત્ન કરે. ડોહાએ અલા સલાહો મારી આજુબાજુ બેઠા, હવેણો ખાઈ ગયો કે એનો જીવ હવેણામાં રહી ગયો. એક મહાત્મા, આ તો મેં સામાન્ય માણસની વાત કરી, પણ બનેલી કથા બહુ મોટો મહાત્મા. એવું કહેતો હતો કે મારો દેહ છૂટશે ને તો નગારા આપોઆપ વાગશે. ઢોલ નગારા હોય ને મંદિરમાં જે વાગશે. હારો મરી ગયો તો કે ઢોલ નગારા વાગ્યા જ નહીં. તે મારો પેલો તબલ છે બેઠો ને આમ બરોબર હોશિયાર છે, તેના જેવો કોઈ અસર ચેલો. તેણે કહ્યું કે સર આમ કેમ થયું? તે એક બીજા મોટા મહાત્મા હતા એની પાસે ગયા કે અમારો ગુરુ તો મોટો મહાત્મા હતો, ના આ ઢોલ નગાર તો વાગ્યા નહીં, ચાલો કે હું આવું છું. આવ્યા, કઈ મરી ગયા હતા? તો કે અહીં ઉભા રહો, કે એ લાંબા થઈને પડ્યા કંઈ. આમ જોયું તો બહાર બોરડીનું ઝાડ દેખાતું હતું, એટલે એટલું બધું સરસ બોર લટકેલું. છેલ્લી મિનિટે જીવ કાઢતા કાઢતા એમનું ધ્યાન બોરમાં જ હતું. ઘણી વાત છે. એટલે આપણા ભણેલા શીખાડેલા સારા ઘરના માણસો જ હોય ને, તો પેલો દેહ છોડતા હતા ગીતાજીના પાઠ વાંચે, ભાગવત વાંચે, રામ નામ લે, એવું કરે મરતી વખતે. આજ કામ ન બનાવો તમને તો મળતો તો કે હવે દાડું નાખો ને મારું મોઢામાં, હવે હું થાય એનું એનું થાય. હું તો 32 વર્ષ રહ્યો, મને આ બધી ખબર જ નહીં. હું તો સિટીમાં મોટો થયેલો, બોમ્બેમાં બહુ જ ભણ્યો. ગામડાના કાવા દાવા ઊંધું ચતું આડાઈ સારા સ્વભાવ જ સુધરવા તૈયાર નહીં, તમને જ દોષ દે. મને વગોયો બહુ આગામે, એટલો ભાગી ગયો, એટલો કાચો કહેવાય. ભાગવાનું નહોતું હા કે, પણ ભાગી ગયો. પછી પેલા મહાત્માએ કોઈ બોર તોડો, તો બોર હતું ને તે લાવીને નદી આગળ ગયા, બાજુમાં નદી હતી. હવે આ બોરને નાખો અંદર, ભાઈ જેવું તોડ્યું ને તે મોટી અંદરથી ઈયર નીકળી, ઈયર હવે નાખી દો નદીમાં. નાખ્યું તે ભેગા નગારા વાઈ જાય. પેલા લોકો કે હે મારે આમ કેમ? તો કે તમારો ગુરુ આ ઈયરમાં થઈ ગયેલો, ઈયળ બની ગયો ચેલી મહિને, એને એની વાસના રહી ગઈ. અરે તમે તાળીઓ પાડો, પણ તમે હું બધા આવા તો ઈયળ જ થઈ જવાના છે આપણો જીવ છોકરામાં. ના ના, એને મારી નાખવા નથી કેતો,
પણ અતિશય લાડ લડાવ છોકરા સિવાય કઈ દેખાય જ નહીં. આવી જ કે નહીં, આજે એક કુટુંબ નથી યાર વડોદરાનું, છે પાંચ સાત જણા મને લઈ આવ્યા, હું મળતો જ નથી, જ્યાં રહું ને ત્યાં મળતો જ નથી. પણ લાચારીથી મળવું પડ્યું. પછી મળ્યો ને તે એના છોકરાને છોકરું થઈ ગયેલું, છ મહિના થઈ ગયેલા. તો સરદાર હું કહું કે તમે છેટા દેવો તો પેલી વારંવાર આવીને છોકરું જ લાડ જે કરે બે થપ્પડ મારવાનું બંધ થઈ ગયું. આમ છોકરું રમાડ્યા કરે, પછી મારી પાસે અડાડ્યા કરે, વાહ બગડ્યો. અમે કહું નિકાસ ફલાવો, એટલે અમને શાંતિથી શુદ્ધ રીતે બેહવાતો દો. તમને એ છોકરું એટલું બધું વાલું લાગે છે, એનું એ તમને મારશે. એટલે જો ગયડા થઈ ગયા તો કે આ ગહો મળતો નથી ચાલો, એનું એ જ. આ તમારે ઘરોમાં હોય તે નથી જાણતો, પણ આ ગામડામાં આવું આ સારો મળતો નથી ડોહો, એને તો ગરમ ગરમ ખાવા જોઈએ. આ બધું મેં અહીંયા જોયું છે એટલે તમને કહું છું. તો પછી આ જે શરીર છે, સદગુરુઓ છે, છૂટી જાવ આ જન્મમાં. આ જોઈએ ને પેલું જોઈએ નથી જોઈતું, મારે તો કશું નથી જોઈતું. મેં તો નિર્યાને બી ના પાડેલી કે સાલા કોઈને તો જાણ જ ન કરતો, ઉછાલીની જાણ. હમણાં વચમાં નવ સાર મેં નિર્યા આપણે જોઈએ જ નહીં માણસ, પણ સાલા એકબીજાને ફોન કરી દે. અહીંયા અહીંયા વલસાડ ને કાંકા ના છો, મેં કીધું તમે કેવી રીતે આવ્યા ફોન. આની પતિ કા નથી ચાલ, મેં કહું આપણે જોઈએ જ નહીં ને માણસ. હું એવા અભિપ્રાય ઉપર આવી ગયો કે માણસ સુધારવા તૈયાર જ નથી. હા, એટલો બધા લાડ કરે એને ખબર ન પડે, એને તો સારું લાગે. હા મેં છું, આજે પણ નણકાલ મને પૂછવા, અમારે પાણીનું કાળ હતા તો અલા મેં જ પાણીનું નથી કર્યું, તો તું પાણીનું પાણી કેટલું લાવે આખી જિંદગી પાછી. આપણે તો બાવા બની ગયા, છૂટી ગયા, પણ બીજાની આખી જિંદગીમાં માથા કુડાવરી એ ચાલે. કોઈ મને એમ કહેતું નથી કે મારે કેવી રીતે છૂટી જવાય, તમે પૂછતા નથી તો આજે આ વિષય મેં કાઢ્યો. એટલે એ સૂક્ષ્મ શરીર પ્રમાણે આપણને નવા જન્મમાં બધું સુખ કે દુઃખ આવે. આપણે ગામડાની ભાષામાં કેવું કે જંગલ છાનું છાનું કરશે ને, પણ ચિત્રગુપ્તના ચોપડામાં લખાઈ જાય. ચિત્રગુપ્ત એટલે બીજો કોઈ નહીં, એ ગુપ્ત રૂપે અંદર જે સૂક્ષ્મ શરીર છે તે. તમે પેલા પાડોશીની બાજુમાં ખોદવા માંગતા હો મનથી, તો કઈ ચિત્રગુપ્ત અહીં ના લખાય, અહીં લખાઈ જાય. શુભ કામ કોઈની પ્રત્યેની શુભ ભાવના થોડું કરો તે પણ અંદર આવી જાય, શુભ કરો તે લખાઈ જાય. એ આ છોકરાઓ છે ને, હમણાં નોકરીઓ મળતી નથી, એ એક માણસને બચારાને નોકરી મળતી નહોતી. પછી એણે શું કર્યું, ઘેર ઘેર જઈને પૂછે કે તમારે શું જોઈએ, હું પહોંચાડી જાઉં. એક જગ્યાએ ગયો ને, થાકી ગયેલો અને તરસ બહુ લાગેલી, તરસ. પછી એ બાઈનું ખોલનાર છોકરી નીકળી. એ છોકરી જોયું અને કહ્યું કે મને છે ને બહુ તરસ લાગી બેન, તું મને પાણી ન પા. કે પેલી છોકરી આમ ચહેરો જોયો, થાકેલો આ છોકરાને જોયો, દયાળુ, એ સીધી દૂધનો જ ગળાટ લાગી. આ છોકરો તો રાજી રાજી થઈ ગયો કે હા ચાલો, પીધું નહીં તો જતો રહ્યો. વર્ષો નીકળી ગયા અને પેલી છોકરીને કઈ રોગ લાગી ગયો, તો દવાખાનામાં લાગી, ડાક્ટર કે 1 લાખ રૂપિયા થશે. ડાક્ટરોની મંદી નથી હો અત્યારે, ડાક્ટરો લહેર કરે, બાકી બધાને મંદી છે. તમે તો માદા પડે કાં જઈએ, જવું જ પડે ડાક્ટર ભાઈ, ન ખાઈ નહીં બિલ તો ભરવા જ પડે.
મેં હમણાં પરમદાર આ મારો ડાક્ટર છે ખાસ, એક બીજો અહીં બેઠો લાગ્યો ને, એક બીજો મારો હાર્ટનો ડાક્ટર છે, તે આવ્યો હતો મળવા. મારે કેમ છે? અમે કોઈ ચાલે જ બધું હવે દબડે. તારે કેમ છે? મેં પૂછ્યું. મને કે છેલ્લામાં છેલ્લું જો મંદી આવશે તો છેલ્લે અમને આવું, તમને નહીં કોઈને નડે. અમે તો પેશન્ટો આવવા ના જ. એટલે પેલી છોકરીને લાખ રૂપિયા કયો ડાક્ટર ચાર્જ, એટલામાં સાલો ત્યાંથી એક માણસ નીકળ્યો. સંભળાય બધાને? મારે મારે ગળાની બહુ તકલીફ છે. પછી એ માણસ ઉભો રહ્યો. પેલા ડાક્ટર ને કે શું છે વાત? એકાના ઓપરેશન નો લાખ રૂપિયા ચાર્જ, તે વાત ચાલે? તમારે ઓપરેશન કરવાનું છે, હું આવું છું પૈસા લઈને. એ તો પૈસા લઈને આવ્યો ભાઈ, ઓપરેશન થઈ ગયું. પેલા એ પૈસા ચૂકવી દીધા, અને જયારે બિલ જોયું છોકરી એ, એટલે મોટી થઈ ગયેલી, તો જે એને ઘેર આપવા આવેલો સામાન, જેને એને પાણી પાયું હતું, પાણીને બદલે દૂધ પાયું હતું, તે હે હેરી. એ જે દૂધની સેવા કરી તેના લાખ રૂપિયા મળ્યા. એ ચાર આના નો કે આઠ આના તો રૂપિયા દૂધ હતો બહુ બહુ તો, પણ એ પુણ્યનું કામ ખરે વખતે કામ આવ્યું. સમજાવ પડે જ બધાને, ડોકા હલાવો કે ના? કોઈને કઈ હાલી શકો છો? હું બહુ ફર્યો, બહુ ફર્યો, બહુ ફર્યો છે. જેને દેવી કહી શકે એવી બેન, જેને દેવ કહી શકે ભાઈ, કચિત પચિત મળી જતા હતા. અતિશય દુઃખીઓ, ખાવાનું મળે નહીં, અને પછી આમ જુએ. મારે એક જગ્યાએ આવો બનાવ બનેલો, મેં નર્મદા પરિક્રમા 35 વર્ષથી એકની એક જ રાખી, જે લખી તે કઈ સુધારા ન કરે. પછી મેં હમણાં વિચાર કર્યો સાલી બંધ કરી દઉં, હવે મારી આંખે બહુ તકલીફ છે, અને આપણે મૂળ ભાવે ઉલટાનો હેરાન ગતિ જાય એની પાછળ. લોકો વખાણ કરે પણ હેરાન ગતિ બહુ છે. તન તન વખત તપાસવું પડે, પાય પૈસો તો મળે નહીં. મોટા ભગત મફતિયા જોઈએ બધાને, એમાં સાહેબો સાલાઓ એટલા બધા રમી હોય, ગજો પાસે જ ને કાલે સામાન્ય સાહેબ બી મામલતદારીઓ કે કોઈ દી હોય. આમ આવે આ ચોપડી મળી શકે સાહેબ વાંચો, આપી જ પડે. લાચારી, હવે હું શું તું કોણ બેઠો પાછળ બુઠો? હું બોલો શું પોઈન્ટ કરતો હતો? લાખ રૂપિયા. પછી પરિક્રમામાં એક જોઈએ જંગલમાં પહોંચ્યો. જંગલમાં જંગલ જ ને, હાટલી વચ્ચોવચ્ચ રસ્તા વચ્ચે હાટડીઓ, આ પેલો ભરાય ને આદિવાસીઓની શાક વેચે ને કોઈ કંઈ કરે, મેળો મેળો તમે આદિવાસી હું તો હાટડી. હું કાઠિયાવાડી છું એટલે થોડોક હાટ શબ્દ આવી જાય મારા મોઢામાં. એક જણે મને કહ્યું કે તઈ એક સાહેબ છે, બ્રાહ્મણ છે, બદલી થઈને આવ્યા છે, તમે ત્યાં જજો. એટલે ભાઈ હું તો થાકો ફાકો, આ તાપમાં ચાલવા હું, હવે તો બધા મારા બેટા મોટરોમાં નાહે છે, રસોઈઓ જોડે હોય મોટરમાં, નહો 200 માઇલ કે જ્યાં જ્યાં મોટર જઈ શકે ને ત્યાં ખાય પેલો રસોઈ બનાવે છે. જરા આમ તમ ચાલે પરિક્રમા, આ પરિક્રમા નથી, આ ગધેડા વેડા છે. મોટર વાળાને તો કમાવવું છે એટલે કરે, પણ કોઈ પરિવર્તન એને લીધે થાય નહીં. હું દિવસમાં ત્રણ ત્રણ ચાર ચાર વખત નાહતો હતો, એટલો જુવાણીઓ, ખાવા મળે નહીં, નર્મદાજી પડું, પાણી પીવું, બેસી જવું. બન્યું શું? મારા બંને પગ સડેલા હતા, લીલું ખરજવું, લીલું લીલું મારા બાપદાદાથી. મેં મહારાજને ના કહેલી કે મહારાજ મને ના મોકલો, ના ના જા કે જા બધું સારું થઈ જાય. તો 21 દિવસની અંદર મારા બંને પગ વળી કશો કરો, કોઈને મટતા નથી, મને તો ઓટોમેટિક બચી ગયું.
હવે જે બધા જઈ રહ્યા બોગસ છે બધું. કમાનારાને કમાવાના ધંધા છે અને લોકોને મનને મનાવવાના ધંધા છે. અમે પરિક્રમા કરીએ એ પરિક્રમા જ નથી. ઉલટાણું આવતા જન્મમાં ભગવાન વધારે હેરાન કરશે. સાલાઓ મોટરમાં લહેર કરી ઉભા રહો, તમને ડબલ પરિક્રમા કરવાની, કોઈ ફાયદો ન થાય. ને બીજું શું, 100-150-200 માઇલની અંદર ઉડાણમાં મહા સિદ્ધ પુરુષ હોય, સિદ્ધ પુરુષ હો પરમ, એ તો તમને મળે જ નહીં, કારણ કે તમે તો મોટરમાં ભાગ્યા. બીજું, હજારો વર્ષના યજ્ઞની ભસ્મ છે, એના વાઇબ્રેશન ત્યાં થઈને જ પસાર થવાનું, તે તો મળે જ નહીં. એટલે નુકસાન જ છે. નારેશ્વરથી મટર ઉપડે છે, એ ગધેડા લઈ જનારા નજાનારા એ નારેશ્વરથી ઉપડે કે લંકાથી ઉપડે, કઈ વળવાનું નહીં. જાતે જ કરવું પડવાનું છે. એટલે હું બધું આ બોલી ગયો તમને, મારો અવાજ તો ખરાબ થઈ ગયો. મેં તમને આ હેરીની વાત કરી, એક દૂધના કપમાં 1,00,000 રૂપિયાનું કામ થઈ ગયું, પરોપકારના કામ. ખાંચ લેતા જ રહો, ઓપોર્ચ્યુનિટી એટલે તક, એવી તક મળે ઝડપતા જ જવાનું. અને બદમાશો જીતતા હોય એવું દેખાય તમને બોડીથી, આ બોડીલી જગતમાં સાલા બદમાશો જીતતા દેખાય. એટલા મોટા હરામખોરો લોકો છે સાલા, વિચારો. પછી થાય શું, એના સૂક્ષ્મ શરીર, એનું જે સૂક્ષ્મ એવા બદમાશો છે ને, બહુ પીલાય, બહુ પીલ. મારી પાસે આવે જ કેસ બધા, મારે જ એવો કેસ બન્યો છે, હમણાં જ બન્યો છે. જો આ છે મોટર, આ મોટર. હવે એને છે ને તે જમીન મળેલી મોટર અને એજન્સી ખોલવાની, અને આ ગપ્પુ મારી દીધું, જાપ ખરાઈને પડી જાય તો મળી ગઈ. પછી કહે હવે સાલ એ તો તમે બતાવ્યો તો પથ્થર હશે, શું થાય. નકર તેમાં ખોદ જા, મળશે જ, 40 ફૂટ 40 પગલા ચાલજે તઈ મળશે, પુષ્કળ પાણી મળ્યું. મને મોટર આપી દીધી. હવે એને અમારા નીલિયા છોકરા જોડે જ થાવે નહીં. અલા ભાઈ હું શું કરું, તમારે આવવું નથી, તમારે સેવા કરવી નથી. 5 રૂપિયાની 1-2 રૂપિયાનો હાર ધરીને મળે મળે. અલા પણ મારે રોજનો માણસ જોઈએ, તેને શું કરવું. એટલા બધા હરમખોરો મને મળે, ક્રોધ, હું ભયંકર ક્રોધી માણસ છું. કેમ કે આ દંભ બધો નાટક ચલાવો કરો. મારે રાતે મને દેખાતો, હું વાંકો અત્યારે આ મહારાજાને મેં કહું, મારી વાંકું નથી વળાતો કમર, આ તમે ચડાવી દો, આ હાથ ઉપર નથી થતો, આ બસ કટલો. હવે એમ કહું, એમ કહું પાર, હા 4 મહિનાથી હાથ ગયો છે. મેં કહું મહારાજ તમે હાર ચડાવી દો. હવે આવી હાલતમાં મારું રાંધે કોણ, અમારા દેસાઈ અહીં બેઠા ત્યાં પછી ડોહી ઘેર રહેતી જ નથી એકલી. આ પેલો બરોબર વ્યવસ્થિત રહ્યા છતાં ડોહી ફોન જ કર્યા કરે. અલા તારા કરતા મને વધુ જરૂર છે, હું ઉપર જઈ રહ્યો. એ ડોહી કાં બેઠી જ કોણ જાણે, એને બોલવાનો જ હતો હું. પેલો બચારો સેવા જોવાની માંથી કરી રાખે છે, એટલે ડોહી રાજ જ કરે. એમાં નહેતી જ હોય ને એને પરણવું કહ્યું. નહેતીઓ બધી બહુ વિચિત્ર હોય સાડી, પોતાનો રૂવા બાદ બસ 40 મિનિટ સુધી. હું અહીં ભરી જ આવ્યો પરિક્રમામાં. એ છોકરો બેઠો છે અહીં, અફીણ વાળો વકીલ છે, એ હું ભરું જ આવ્યો. એને મળવા પહેલાં એક જગ્યાએ બેઠો, એ તો જોડો હતો તો મારી પાસે પરિક્રમ 50 વર્ષ પહેલાં. એટલામાં છે ને ફળિયાના બધા ભેગા થઈ ગયા. હવે એક જણી આવી અહીં બેઠી, આગળ જ બેઠી મને ગયા, હે મહારાજ આ ઉઘાડે પગે પૈસા રાખવાના નહીં, આ ફરવાનું, આનું શું પ્રયોજન છે. ચોપડી ચોપડી આ બેહ્યો ચોપડી બહુ હોય, મને કહે શું પ્રયોજન છે. એટલે મેં ધીરે ને કહ્યું, બેન તમે મહેતી છો, હે મહારાજ કેવી રીતે જાણી ગયા. મેં કહ્યું ત્યાં લેખો જે રાખવાના ઘડિયાળ, આમ તું મહેતી જ છો. નર્સો ને પરણું જ નહીં, આ બે હાવ ખડખડા. હું કોઈનું જીવન બગાડવા નથી કહેતો, ચેતવા કહું, ચેતવા.
ભૂલે જ કેજો મેથી ને ભણ્યા તો તમારી ઉપર તમે છોકરો ને ઉઠ બેઠ કરાવો. હું મેં તો રહી ચુક્યો છું એટલે તમને કહું, મારી સાથે મેથીઓ હતી એટલે મને બધી ખબર. એટલે કોઈ ગમે તે કહે, કોઈ ગમે તે કરે, પણ આપણે શુભ વિચાર શુભ કામ ને તરત એનો અમલ કરવાનો. એવા એવા દાખલા બને. આ મેં તમને મોટરની વાત કરી પછી એનું મરણ થઈ ગયું, હમણાં જ થઈ ગયું, આ મહિનો થયો હશે. કે અમારા આજે બધા કામ કરે મોટર હાંકે કોઈ પાણી મકાન ઉકડો થતો ચાલ્યો તો કોઈને રહેવું નથી, કંઈ કરવું નથી. બે દાડા થાય ને એ મારે ઘેર જઈએ, મારી મિસિસનો ફોન આવ્યો છે, તેલ પીવો એ તારી મિસિસ, આખી જિંદગી તો મિસિસમાં કરાવી, હવે હું કરવાનો છું. ઓકે, મારે પરિસ્થિતિ એ છે આથી રાંધનારું જ કોઈ નથી, ખરેખર નથી. આ છેલ્લા બે વર્ષથી ગુરુ અપાર કૃપા કરતા ગયા એટલે મને ધીરજ છે કે છેલ્લી મિનિટે કાયમ મારા જીવનમાં ગુરુએ મને અહીં ગોળીબાર કરવા તૈયાર થયા, તરવારથી મારી નાખવા તૈયાર. આ ગામમાં હવે તો સુધારો થયો હશે, બાકી છે ને મનોવૃત્તિ બહુ ખરાબ. કોઈ સાધુ સંત ગામ છોડીને ભાગી જાય એ હારા લક્ષણ ન કહેવાય. પછી આ ભાઈ શ્રી મળ્યા પછી એ આવતા નહોતા દોઢ બે મહિનો, નિલેશન કાઢ મેળો તો તું લાઈનમાં ઉભો રહેવાનો છો, આ લોકોને જાળવવાના, મને જાળવવાનો, મારી મોટર નાખવાની, મારે ડ્રાઈવરની જરૂર, મારે દરેકની જરૂર, જરૂર પૂરતો જોઈએ ને. મારા જ આમ બોલે, મારા જ કેમ બોલે, મારા તરો લાવે લખેલો ગુલામ નથી. પછી છે ને એક ભાઈ મર્યા પછી આગળે આવ્યા, આ સત્ય હકીકત તમને ભગવાનની હાજરીમાં કહી ગયો. આગળ મને કે ભૂલ થઈ ગઈ, આજે કુટુંબ મારી સેવા કરી રહ્યો છે, ડુંગરાનું કુટુંબ, અંદર અંદર ઈર્ષા, અમે તો ફલાણા ઉદ્યોગ પાણી જાય, અમે તો ઢીકણા પણ આવી જાય, સાલા કઈ સુધરતા નહીં, હરામ ખોરાય છે બધી. આગાય બસ આ કુટુંબને કાઢો, અલા તો તારું કુટુંબ આવવાનું હોય તો ચાલને કાલે કાઢી મૂકું, આવવું નથી, કંઈ કરવું નથી, ને આડા જ આડા જ. તો મેં કે તારે જવું હોય તો જા, હું આ કુટુંબને કાઢી નહીં શકું. પછી આઠમે દાડે મારી સામે બિલકુલ આ તમને નવાઈ લાગશે, એ જે પેલું સૂક્ષ્મ શરીર હોય ને એનેથી તો મરી ગયા. આ દેહ છૂટ્યા પછી બહુ પસ્તાય માણસ, ચુડિયા ચીડિયા ચૂક ગઈ ખે, છકડા ખાઈ ગયા ખેતર, હવે રટકો વચમાં, એટલે એને ગામડામાં ભૂત કે, એટલે ભૂત છે, ભૂત નહીં એની વાસના છે. એટલે આ ભાઈ આવ્યા, મેં વાસુદેવ મહારાજને રંગવદૂત મહારાજને સામે બેઠો એમ કરીને તરત, મેં કહું તું ઊભો રહે તો મને કે એને કહી દે ગંગાજી બનાવવા જાય, ને તઈ એક બહુ મહાન બહુ મહાન યોગી થઈ જાય, જાય એની એ નથી પણ એને સમાધિમાં જાય. ભાઈ ગયો તો ગયો, એવું અહીં ડાક્ટર બેઠો, આ ડાક્ટર બેઠો, એનો ભાઈ સંત કરતા બહુ સારો હતો સંસારી, પણ હું એને ત્યાં 34 વર્ષ ગયો, હું તો એને ઓળખતો જ નહોતો, પણ મહારાજનું શરીર લઈને અમે જ્યારે આવ્યા હરિદ્વારથી ત્યારે એની સાથે એક ડોશી હતી, એ ડોશીના ઘરમાં મને ગુરુ મહારાજે જનોય આપેલો, એ હિસાબે ડોશી મને ઓળખે. ડોશી મને કહે દીકરા ગુરુ મહારાજના દર્શન કરાવ, હવે અટકા તો હાર ચડેલા, હવે કાં ગુરુ મહારાજ દર્શન કરાવ, તોય મેં સહેજ હાર ખસેડી કરજો ડોશીમાં, આ ગુરુ મહારાજ તો રાજી થઈ ડોશી. પણ એની જોડે એક બીજો હતો, મને કહે કે આને દર્શન કરાવ ને, મેં કહ્યું કોણ છે, કે નવસારી ડાક્ટર છે એના મનનલાલ, બસ આ પરિચય. પછી જ્યારે બધું
અગ્નિ સંસ્કાર ને પતિ દીધા. પેલો કે મારે ઘેર જરૂર પધારજો મહારાજ. કે જો ને જે સંબંધ બંધાયો એટલો સંત છૂટી ગયેલો જીવ તો એનો એટલો બધો પ્રેમ, ઓવર પ્રેમ મારી પ્રત્યે. એની મેં ના કહ્યું આ બૈરા હક કરવા બહુ પ્રયત્ન કરે. પીલો મારી પાસે પાસે એટલે કે એવું તો તમે મારા બહુ જઈ જાય છે. એટલે પીલો કે ગુરુ કે તો ગુરુ માર્ગદર્શક જે કે તે આ મારો મહારાજ જ છે. આ પેલી મજા ના આવે. પછી શું બન્યું? હાજર હતો આ ડાક્ટર જયારે પેલો શ્વાસ છોડતો હતો ત્યારે. અને ભરૂચમાં આપણો કાર્યક્રમ હોટેલ પેલી કેવી નામ રોડ ઉપર જતે કઈ ન્યાય મંદિર, એમાં પાછળ હોલ બનાવ્યો તેવા પ્રોગ્રામ હતો. આ રાહ જોયા કરે, પેલો રાહ જોયા, જીવ છોડવાની તૈયારીમાં રાહ જોતો હતો. આવું તમે કેમ બધા દાખલા આપો કે આ તમે દેખાવ તે તમે છો જ નહીં, જે છો તે અંદર છો એ ઢૂંઢો. પછી શું બન્યું? એટલે પાણી બાણી પાવ હોય ગળું પકડાઈ ગયું. પછી શું બન્યું? આ જ મોટર વાળે મેં હુવાળી રાખેલો કે જરા મને ઠીક થાય ને તો આપણે એને હોસ્પિટલમાં જોવા દોડીએ. અમે દોડ્યા ખરા, એક પાંચ જ મિનિટ મોડા પડ્યા. એણે મારા પગ ધોવા પાણી રાખેલું, હાર રાખેલો, અને ક્યાં કરે કે મારા જજી ના આવ્યા, મારા જજી ના આવ્યા. અરે મારે બાઈને પહોંચવું અને આને કેવા બધું કાઢી નાખો, હું જાઉં છું. પછી શું થયું? એનું શરીર છૂટી ગયું. મારી મોટર નાખતો ત્યાં ફોન કર્યો, આ ડાક્ટર આ એનો ભાઈ છે. એને કે અમે આવ્યા છે દરવાજે તો આ કે હવે બે છૂટી ગયો. મેં કહ્યું મારે જ જોવું. અમે પાછા વળી ગયા. આ ત્રણ ચાર વર્ષની વાત છે. પાછા વળી ગયા. પોચી સાલું શું થાય? આ જો સાંભળજો છો બધા ગામડાના ને શહેરના, આવો સંત જેવો પુરુષનો મારામાં જીવ રહી ગયો. બહુ સેવાભાવી, બહુ પ્રેમાળ, બહુ સરળ. પછી છે ને આવે ચિત્તામાંથી જ આવ્યો. આ બધું ડાઘા ડૂગીને બધું. મેં કહ્યું પેલા તું ક્યાંથી આવ્યો હમણાં? મને કહું ચિત્તામાંથી જ આવું છું. મેં કેમ આવ્યો? તો કે તમે આવ્યા જ નહીં ને, એટલે હું આવ્યો. મેં કીધું હું માધવ હતો, ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ હતો એ હોટલમાં, હું થાકેલો હતો, મારો મારતો આવ્યો પણ લેટ થઈ ગયો. સારું કે પછી અવારનવાર આવે તમારું સૂક્ષ્મ શરીર આવે. પછી મેં વિચાર કર્યો, મેં ગુરુ મહારાજને પ્રાર્થના કરી. આપ જો બનેલી કથા હજારોના દેખતા બનેલી કથા. મેં કહ્યું હે ગુરુ મહારાજ આપણે શું કરીએ હવે? અમને મને કે તું ગાણગાપુર સંઘ લઈને આવ, ત્યાં યજ્ઞ કર દત્યા અને એમનો ફોટો જે છે તમે બધા ઘણા જાણતા હશો ગાણગાપુર, તેને સમાધિ ફરીથી આપો. એની પાસેથી અમે ફોટો લીધો અને શંકર ત્રણ ચાર લક્ઝરી ગઈ. હું તો માદો એટલે હું તો નહીં ગયો, પણ મારા માણસ ગયા બધા. તહી ગયા પછી યજ્ઞ કર્યો તે સ્વયં દત્તાત્રે આવ્યો, બધા લક્ઝરી જોયા. એ પેલો એટલો પુણ્યશાળી જીવ આવ્યા અને પૂછ્યું કે પેલો મહારાજ કઈ ગયો નર્મદાનંદ? કે તો માદા છે બસ, ખરા અદર થઈ ગયા. પછી ફોટાની જાત્રા કાઢી, વાતે ગાતે ફોટાને સમાધિ આપી, ગતિ થઈ ગઈ મારા પ્રત્યેનો ભાવ. એટલે એ બધું ધોવાઈ જવું જોઈએ તો જ મોક્ષ મળે, ખલાસ, ફરી અવતાર નહીં. એટલે તો અમારા આ છોકરું ક્યારે મોટું થવે? ક્યારે ભણતું નથી બરોબર, એમાં હું શું કરું? તારો છોકરો ન ભણે તો હું શું કરવાનું?
એ નથી ભણવાનું માની તો હું પણ લેવો નથી. આવું જ થવાનું છે બધું. સંસાર દેખીતા સુખ જે છે થોડી વાર માટે બહુ સારા છે, અને ભગવાનને રચના એ સારી કરી છે. કારણ કે બધા એકદમ બાવા બની નહીં શકે, ને બાવા બન્યા પછી બી પાર નીકળવું બહુ અઘરું છે. બધા બાવા હપડાયેલા જ છે કંઈ ને કંઈ. પૈસા પૈસા ને પેલો મોદી બેઠો ને બાવાનો બચાવે વોટ જોઈ, એટલે એને ખબર છે કે આ બાવા બધા ગુનેગાર જ છે. એક મુંબઈથી લઈને લંકા સુધીને બાવા બધા ગુનેગાર જ છે. કોઈ બી પંથ હોય, પછી સ્વામિનારાયણ હોય કે ગમે તે હોય, કે પછી પાંડુના ગાંઠવાલે, અહીંયા પાંડુના ગાંઠવાલે કરી ઊભા રહ્યા મારા દીકરાઓ. આ ગામમાં હું જીવતો હતો, બેઠો હતો, હજારો લોકો હોય બસ, પણ આ મારા જ નહીં છે, મારા જ આવો છે ને મારા જ તેવો છે. તે પછી ખબર પડી અત્યારે દબાવી રાખેલું છે, બાકી બધાને ચેલો થાય એવું છે. મોદીએ દબાવી રાખ્યું છે, એને વોટ જોઈ વોટ. એ બાવાનો પકડ્યો, બાવાના પગે લાગે, બાવાના ગુણગાન ગાય, તો પેલા તમારા મારા જેવા હોય તો વોટ આપે મોદીએ. હા મોદી આપણા ગુરુને માને, હું એને માનતો નથી, મા ચાલાક છે, બધા તો મને બડાવે એની ખુરશી. પછી ગતિ જે થશે તે ખબર, ખુરશીની આસપાસ ફર્યા કરશે મળ્યા પછી. ખુરશી તો જવાની, કોઈની રહી નથી. એટલે આ બધી જે વાતો કહું છું કે આ જન્મમાં બધી ઈચ્છાઓ બધું મનમાંથી ઉતરી જવું છે. એ કાંઈ એવું નથી કે આમ કપડાં ઉતારીએ એમ ઉતરે. સમજ, સત્સંગ, ધ્યાન, ભજન, આ દેવોની પ્રતિષ્ઠા, એમાંથી કંઈ કંઈ શીખવાનું જોવાનું. આને કેમ બેહાડી દીધા ના ના, આ કેમ બધાને બેહાડી દીધા? અલા પેલો ભાગી આવ્યો મારું કામ કરતો કરતો ચાર દાડાથી, હમણાં મારું ધ્યાન ગયું. એ પે મારા બોલો આવું છે, મહારાજને છત્રી ભાગી જાય બધા. એ આ ભાધેજી મહારાજની વાત હવે તમને કહું છું. આ સૂક્ષ્મ શરીર ઉપર જે આવ્યો વાત ઉપર, એમના કાળમાં એમની પહેલા રણુજાના રાજા, આ અહીંયા છે રણુજાના રાજા રામદેવ પીર. એ રામદેવ પીર થઈ ગયા કૃષ્ણની દ્વારિકાની દયાથી. એ રામદેવજીનો જન્મ થયેલો, એને બહુ લીલાઓ કરી, અને બહુ સાંભળવા જેવું એનું ગીત છે. મારો એલો સાંભળો, આ ગામમાં હું રહેતો હતો ને ત્યારે અહીં એક એવો નામ જે પટેલ કઈ મળી ગયો પેલો છે ને, આ થયા પેલો રણુજા રાજા બહુ ગાયા કરતો હતો મારો એલો તે હેલો સાંભળતો મને હજી ગમે. એનો ઢાળ ઢાળ બહુ સરસ છે, મારો હેલો સાંભળો જી ને હજી આજે ગમે. પછી એને બોલાવી બોલાવીને આ છોકરી બેઠી જાય, એના ભાઈની છોકરી બેઠી છે, આ બેઠી છે. પછી બન્યું શું, એને ના આની કથા ભાતેજીની જે કથા છે તે મહાભારતના વખતની છે. મહાભારતમાં એવું આવે છે કે પાંડવો ન ગયા પછી એનો દીકરો પરીક્ષિત ગાદીએ બેઠો. એ પરીક્ષિતને નાગ કરડીને મરે એવું એના હાથે કામ થઈ ગયેલું ખોટું. એ ગયો ને ઋષિમુનિ તપમાં બેઠેલા, અત્યારે કામના માણસ જેવો હશે આડા મગજનો પરીક્ષિત, તો સાપ ઉઠાવીને ગરમ ખાલી દીધો. હવે એ ઋષિનો છોકરો આવ્યો ને જોઈ ગયો કે આ મારા બાપને ઉપડ્યું, એટલે એને સાપ આપી દીધો, જો હાથી સાતમે દાડે તને નાગ જ કરે તું મરી જવાનું. તેવું થયું, એમાંથી ભાગવતની ઉત્પત્તિ થઈ. એ બધી લાંબી કથા જાતે તમને ટૂંકમાં કહું છું કે પછી એવું જ થયું. હવે એનો જે છોકરો હતો ને જન્મે જ એણે વેર રાખ્યો બરોબર, કે આ નાગ કહીડે જ ને સાલા બધા નાગને સાપ જ કરી નાખો. એણે યજ્ઞ કરવા માંડ્યું, યજ્ઞ
પકડી પકડીને સાપોને નાખવા જ મળ્યું. ખબરાઈ ગયા કે હવે શું થાય, ચાલો આપણે આખી દુનિયામાંથી નાબૂદ થઈ જઈશું. પછી એમણે એ જમાનામાં મહાન ઋષિ હતા, આસ્તિક, આસ્તિક એમના આસ્તિક, એનું સ્થાન સુરતના દરવાજામાં છે. સુરતમાં પહેરતા પહેલા આવે આસ્તિક મુનિનો આશ્રમ છે, મારો કાર્યક્રમ ત્યાં થયેલો. અને એક પથ્થર છે તે કોઈને સાફ કરડી જાય ને તો તરત એની બાધા રાખે, એટલે ઘણો ફેર થાય છે. તમે કહેશો કે આ તમે સાંભળેલી વાત કહો કે જોયેલી? સાંભળેલી, સાંભળેલી નથી, જોયેલી વાત છે. અહીં એ ભાઈ બેઠેલી જ છે, જુવાન છે, એને હક કહી ગયો. તેની બેન પણ એ મને જણાવ્યું, એ મહારાજ શું કરીએ? મેં કીધું કે હજોર દોરો બાંધી દો અને બીજું જે થાય તે કરો. આસ્તિક મુનિ નામ બાઈક દોરો બાંધી દો ને તઈ પછી આવી જાય ચાંદીનો કે જે તમારી શક્તિ અનુસાર નામ ચડાવી દેવાનું. આ જય છે, આ જય છે. કે પછીથી આસ્તિક મુનિને કારણે જન્મે જય અટક્યો. આસ્તિક મુનિએ કહ્યું તે મારું કહ્યું માન્યું ને જા, હવે પછી કાંઈ આ ઉપદ્રવ સાપનો થાય તો મારું નામ દઈ દેવાનું. શ્રદ્ધાનો વિષય છે ભાઈ, કારણ કે આપણે અડધા અધૂરા છીએ, નામ દઈ ના થાય. જે દયાના અને પ્રેમના બધા કામો કર્યા, કેમ? એના મા બાપને ડાકોરના આશીર્વાદ હતા. એ જ ભગવાન કૃષ્ણ બોડાના વખતે ભગવાન દ્વારકા છોડીને, કારણ કે બામણો હોય ને, બધા બામણો લાલચું બહુ હોય સાલા, હું એ બામણ જ છું એટલે મને ખબર બધી. મને તો ગુરુ માન મળી ગયો એટલે બચી ગયો, બાકી છે ને બામણ બધા હરખા, પૈસા બહુ જોઈએ, કર્મકાંડ પૂરા કરે નહીં, પરિણામે ચાંદોદ કનાળીને ત્યાં તમે કરાવો ને બધું વિધિઓ, તો પેલો અવગત્યો આત્મા જતો જ નથી. મારી પાસે બહુ કેસ આવે, એ મહારાજ અમે બધું કર્યું તો જતો જ નથી. અહીં આવ્યો છે કે નહીં મને ખબર નથી, પણ એ ઓએનજીસીમાં નોકરી કરતો હતો. તો કોઈ બામણ ભટકાઈ ગયો, મેં એને કહેલું કે તું ચાંદોદ ગણના લઈ જજે, તારી છોકરીના વિવાહ અટકે કે નહીં અટકે થઈ જશે. તેને બદલે એને કોઈ બામણ બીજો ભટકાયો. અરે કે તઈ સુધી કાં જવાનું, એટલા પૈસામાં તો તારા ઘરના બધાની નારાયણ બલી કરી નાખું. કે પેલો લાલચ પણ પડ્યો અને આ ભરૂચ છે જ્યાં બધા હળગાવે છે, આ ભરૂચના પૂર પાસે તઈ કઢાયું, કાંઈ મળ્યું નહીં. છોકરીનું કહું બહુ દુઃખી થઈ ગઈ, મારી પાસે આવ્યો. મને કે મારે, મેં કીધું જે જગ્યાએ થતું હોય ત્યાં થાય, જેના આશીર્વાદ હોય, દેવોનો વાસ હોય તો થાય. ભૂમિ બધી દેખાય એક પણ એક નથી, એના ગુણ જુદા છે. તમાકુ અમુક જગ્યાએ જ પાકે, ઘઉં અમુક જગ્યાએ જ પાકે, અંદર જુદા પો છે. હવે ભાઈનું કઈ ઠેકાણું મળ્યું નહીં, ઉઠાને 8,000 રૂપિયા બનાવી ગયો પેલો બામણ. હું ભગવાનની વાતોની સાથે બીજી એટલે કહું છું કે સમાજ જાગો, સમજો. કેટલી ભાથેજીની વાતો કરે તો કરી શક્યો, જે તમે ગઈકાલે અહીં નાટકો બધા જોયા હતી, પણ એથી કશું વળે નહીં. એ જોઈ લીધું, મજા પતી ગયું, નાચ્યા કૂદ્યા, બસ ગઈ વાત. ઉદ્ધાર થાય જ નહીં. સૂક્ષ્મ શરીર તમારું ચેન્જ થાય, જેને તમે આત્મા કહો હોય તો આત્મા કહો, જે કહેવો હોય તે શબ્દ ફેર છે, પણ ખરા જે અંદર છે તે એ ચેન્જ થાય. ચેન્જ થઈ જાય, ધોવાઈ જાય, જતા ઉપર જતા ઉધેમાં એ વાયુ રૂપનું હોય તો બધું ઉડી જાય શુદ્ધ એકદમ. પછી કાંતે ન જન્મ ન હોય, ને જન્મ હોય તો બહુ સારા ઘેર, સારા વિચારનો, પરોપકારી એવો જન્મ થાય. અહીંનું અહીં જ છે બધું. ચિત્રગુપ્ત નામનો કોઈ છે જ નહીં, ને ચોપડા લખતો જ નથી. આટલા બધા લાખો લોકોના ચોપડા જો લખવાય, કરોડોના અબજો લોકો છે, એના ચોપડા લખવાય તો પેલો ચશ્મા નંબર 10 આમ કરી લખત હોય ને વળે કંઈ ક્યારે પહોંચે? તે ભગવાને અંદર જ મૂકી આપ્યો હોય, એ જે દેખાતો નથી પણ છે. એ જો ન હોય તો આ દેવદેવી અને આ ભાતેજીને રામદેવજીને કોણ સ્થાપના કરે? એ લોકો પૂર્ણ પરોપકારી, એમને જીવન આપી દીધા હોય બીજાના સુખને માટે,
બીજા છે જ નહીં, ભાષા બોલવી પડે એટલે બોલાય કે બીજા, બીજા નથી, કારણ આત્માનું તે બધો એક જ છે. ભગવાન બધાના એક જ છે. એ જ્યારે સમજની આમ ઉપર ઉપર અનુભૂતિ થાય ને તો ખબર પડે. જ્ઞાનેશ્વર મહારાજને હમણાં કોઈ ચોપડું લાવેલું અહીં અને કેમ મેં કેમ વાંચવું કે જ્ઞાનેશ્વર મહારાજના મા બાપ સાધુ થઈ ગયા. પછી છે ને એને મહાગુરુ મળ્યો, તે એને જોતાની સાથે સમજી ગયો એના મા બાપને જોઈને કે તમે પાછા ઘેર જાઓ, તમારે ઘેર જ બ્રહ્મા વિષ્ણુ મહેશ આવે છે. પણ એને દુઃખ એટલું બધું લોકોએ દીધું, જ્ઞાનેશ્વરને એની બેનને બહુ દુઃખ દીધું. લોકો સાલા સીધા જ નથી, એટલા બધા હરામી પક્ષા પક્ષી. તે વખતે બ્રાહ્મણોનો ત્રાસ જ બહુ હતો. તેને બચાવીને જન કે તારા મા બાપ સાધુ થઈ ગયેલા, હવે તમને જનોઈને આપે, તમે ભ્રષ્ટ લે. એ બિચારા શું કરે, બહુ દુઃખ પડ્યું, બહુ દુઃખ પડ્યું. પછી છે ને એને એક જગ્યાએ કહ્યું કે તમે બધા અમને દુઃખ દો છો, તિરસ્કારો છો, પણ પરમાત્મા દરેક જગ્યાએ દરેકમાં એક જ છે. કોઈ હોશિયાર હશે ને બામણો તે કેવા મળ્યો કે એક હોય તો આ પાડો પાડો જતો હતો, આ પાડામાં છે, પાડામાં આ છે કે તો બતા. એણે છે ને આમ જે પાડાને સામે જોયું ને એ પાડો બોલવા મળ્યો, વેદ બોલવા મળ્યો. બામણ બધા કે બરોબર ભાઈ સાહેબ આ બનેલી કદાચ. એટલે દરેકમાં એક જ તત્વ છે. હું તો અક્રમણને લીધે ક્રોધી થઈ જાય, કારણ સમજતા નથી, આપણને શાંતિથી બેવા નથી દેતા. વાંકા આગા જે તે બોલવાનું તંટણ કોટોમાં અમે હમણાં, હું તો કશું પડતો જ નથી. એ આવ્યો જ કે નહીં મનોજીઓ, તે સિંધી છે. કાલે ભરૂચ એનું ઉદઘાટન મારે જવું પડેલું કાલે, તે એ છોકરાએ બાંધી છે. તમારે આ બહેનો જેવી એક બહેન હતી, મારે કેમ 35 વર્ષ આવ્યો, ડોહી થઈ ગઈ. મને કારો મેં કીધું કંઈ કરું છે જઈને રે, કે પતરાનું સામાન બનાવી રહેતી હતી. મરતી વખતે હું સંભળી હતો, અહીં બેઠા જ બધા સંભળે, તે સંભળીમાં પ્રોગ્રામ હતો અહીંયા હસોડમાળમાં. મને ચાવી આપી દીધી, હું જવાની હવે ભગવાન ઘેર જતી. હવે એમાં હું રહેવા માંડે મારી પર કેસ કર્યા, તે પાછા દત્તવાળા જ ગુરુવાળા જ. હું તો માનતો જ નથી આ બધું અનુભવ ને અંતે બધું ગપ્પા સસાલા ગુરુઓને ઘેર જતા, પણ ફર્સ્ટ નંબરના લુચ્ચા. હાઉ ટોંગ ધ થિંગ છે બધું. અલા તમે વહીવટકારો ભગવાનના કયા આધારે કેસો કરી પાયા? તે સુપ્રીમ કોર્ટ સુધી હાર્યા સાલા, એવા હાર્યા એવા હાર્યા આટલા મોડા થઈ ગયા. હવે હું કે એ તો 50 પૈસા જાણી જગ્યા લે જો બોલે ગુરુના નજીકના વહીવટકારો. હવે તમે કાં આશા રાખો સંતોને ત્યાંના વહીવટકારોમાં ઘંટો હોય સાલા. આપણે કહીએ છીએ પણ હરમ ખોટ નંબર વન હોય, અથવા તો એ વહીવટ શબ્દમાં કંઈક ખરાબી છે. સારો હોય પણ વહીવટ કરતો થાય. જજો ને ત્યાં કે મહારાજને જેલમાં પૂરવાનો છે, એની વિરુદ્ધ આપજો જજને. જજો ખુદે મને કહ્યું, આ દાઢીને તો બધા માને, આ મને કહે કે પેલા તમને જેલમાં પુરાવા માગે. જે અહીંથી તો તે તઈ થયું, હવે એ સાચું કે આ સાચું? બે સાચા ને છતાં બે ખોટા. કેમ ખોટા? આપણામાં રહેલી કસાર કાઢવા ભગવાન કરે, કોઈ આપણો દુશ્મન નથી. અનેક જન્મોનું પૂરું કરાવવા આખો આ સંસારમાં આવવાનું છે. આ સંસારમાં પૈણીને છોકરા મોટા થાય ને એના માટે નથી આવ્યા, શુદ્ધ થવા આવ્યા. ધીમે 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 અંદર જે આત્મા એને ઓળખવાનું છે. આરોગ્ય બગડવાનું, પૈસા જવાના, કેસો થવાનું, બધું જ થવાનું. એની વચ્ચે જ રસ્તો છે, એની વચ્ચે. ચલો જે પકડે છે બસ ચાલ્યા તો વડોદરા પહોંચી જશો. આ ડાવડા ગયા તો બીજા ગામમાં પહોંચી જશો. વડોદરા જેવો હોય તો હાઈવે પકડી રાખો તો. એવી રીતે આ જગતમાં બધું બનવાનું, બધું બનવાનું. પછી ધીમે ધીમે મનને ખેંચતા 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 આગળ સિપર થવાનું.
એ ખેડૂત તો પેલો અંદર જે સૂક્ષ્મ શરીર છે, કારણ શરીર છે, એ શુદ્ધ થઈ જશે. અને તમે જે કારણ શરીરમાં ભાવના સારી સંગ્રી હોય એ લઈને પાછા આવવાનું તમે. તમારે ન હોય તો ભગવાન કહે કઈ નહીં, આવવું હોય તો પછી એ આવીને સારા જ કામ કરે. આપણા ગુરુ મહારાજ છેવટની મિનિ આમ જતા હતા ત્યાં સુધી કામ કરીશ લોકોનું ભલાઈના. મારા જેવો આવું રખડતો કરતો એને થોડો સ્થિર કર્યો. એ આવ્યા હોય જ બીજાના ઉદ્ધાર માટે, પેલો માને કે ના માને પણ એનો પ્રવાહ ચાલતો હોય. એમાં ભાથેજી કાલકામાં હતા, મૂર્તિઓ જોઈને આપણે કહે તો હંબક હંબક છે જ નહીં. તમે ધીમે ધીમે ધ્યાન કરશો, બોલાવતા જશો તો એને ટાઈમે આવે આવે ને આવે. એ આપણી કરણી ઉપર આધાર છે. કબીર સાહેબ બાળ ગયા કબીર સાહેબ, અને એક કેસ એવો જ આવ્યો માનગીનો, કે કબીર સાહેબ ના છોકરા પેલા કે બે બે વાર રામબા રામ બોલ મટી જશે. બે બે વાર સર મટી ગયું. કબીર સાહેબ આવ્યા, છોકરાએ વાત કરી. અરે કબીર સાહેબ કોઈ બરોબર નહીં. તો કે કેમ, એક જ વખત બોલે ને મટી જવું જોઈએ. પહેલી કરણી જોઈ ને, કરણી હોય. ગુરુ મહારાજ ને મેં લાખો દાખલા જો જા થઈ જશે થઈ જાય. મને કહે કે તું જા પરિક્રમા બધું સારું થઈ જાય, મટી ગયું, હારી હારી જો તમારી સામે છો. એવું તો બધું ઘણું ઘણું ટૂંકમાં. એટલે આ આત્માઓ જે છે એની સ્થાપના કરો વાંધો નહીં, તો એની આજુબાજુનો વ્યવહાર બધો ચોખ્ખો રાખવાનો, નહીં તો એ જ દેવો ને ફાવે નહીં ને ખોટું થાય. ખોટું થાય એ ગુંગળાય તો સલાહ અલગ કેમ કાંક ખેંચાયો. હવે જુગારો રમો દારૂગારો ને બીજું બધું જવા દો ને, ગામડાની ભાષા બહુ બોલાય એવું નથી. વ્યભિચાર જ ગામડામાં છે, એકલો વ્યભિચાર. હું તો 32 વર્ષ આંખે બધું આંખે આંખે કંટાળી જાઉં. અને એ ભગવાન હું બધું કરે. પછી વળી મનને સમજાવું કે બધા એક કક્ષાએ દોડી નહીં શકે, ઉપર નહીં જઈ શકે. ઓકે, એટલે આંખ શુદ્ધ જ ન હોય બધાની, મોટે ભાગે ગામડામાં બધા. આ જ ધંધો એક જ સીધી વાત બધા વ્યધી જાત. છાના છાના પણ છાના 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 તું કરે છે કામ શું છે ભજન હે સમજી ગયા પટેલ કે તારે જવાનું થશે શું ભર હા આવે ને કોઈ સાથે ટિકિટ તારી પૂરી થતા સરસ જવાનું થશે. એકલો આવ્યો એકલો જવાનો. આ જગતમાં આવીને અંદર ભરીને જવાનું છે કે અહીનું એ રહી જાય ક્યોર થઈને જઈએ, એ માટે ભાષાજી દાદા કે જેને માનો એને. આ તો ટેકવો છે, સર્વસ્વ નથી. સર્વસ્વ તો તમારે આવજો અવધૂત પર. એટલે આ બધું છે ને એના વાદ વિવાદમાં ન પડાય. ક્યાં ધર્મ વાંચો ને પેલો વાળો વાંચો એની કોઈ જરૂર જ નથી. એ તો તમને છે ને તમારા મનમાં પ્રેરણા થાય છે, ઓટોમેટિક ચિત્ત શુદ્ધ થવા માંડશે, ઓટોમેટિક ગુરુ દેખાશે, ઓટોમેટિક ભગવાન દેખાશે. બધું અહીનું અહીં જ છે, અહીનું અહીં જ છે. ચારિત્ર શુદ્ધ રાખો, કોઈનું ખાઈ જવાનું નહીં, કોઈને બુરી નજરે જવાનું નહીં. બુરી નજરે જો તો મરી ગયા સમજો, એ અંદર છાપ પડી જ જાય. ને આ જન્મની તો આવતી જન્મે મરી ગયા, લટકવું પડે અંદર બહુ ખરાબ છે. એટલું બધું સૂક્ષ્મ શરીર પકડી લે, બધી વસ્તુઓ બધી વસ્તુઓ પકડી લે, અંદર ભરાયા કરે, રોજે રોજ ભરાયા કરે. એટલે ભાતેજી દાદાની દયાથી, રંગવદની દયાથી, બધાની દયાથી તમને સૌને સૂક્ષ્મ શરીર, કારણ શરીર, અને ઇવન આ જાતેનું શરીર શુદ્ધ થતું જાય એવી ભાવના રજૂ કરીશ, પ્રાર્થના કરીશ અને અટકીશ. કારણ કે મારું ગળું જ મને બહુ ત્રાસ છે. 81 વર્ષ બે બે કલાક ચાર ચાર કલાક બોલ્યો છું, તે હવે બધું નડે છે. હા કે ભગવાન છે ને તમને બધાને એવી શક્તિ ભક્તિ બધું આપે. ગતિ ગતિ છેલ્લી મિનિટની ગતિ ઉપર બધો આધાર છે. આખી જિંદગી બધું કરેલું 1 મિનિટમાં ધોવાઈ જાય છે. એ બહુ ચેતીને ચાલવા જેવું છે. એટલે જો ઉભા રહો, હું બોલો જ.
ઉભરેલા પછી છે ને તે કોકે આજે હું પૂરું કરું જ ને એવું કોકે પૂરું કરતા ગાયું છે. શું ગાયું? એવું તો એવું એવું તો હર દિલ દૂસરે દિલ પર દીવાના હોતા હે. માણસ એકબીજાને ચાહતો હોય છે, પછી સ્ત્રી પુરુષ હોય, માં દીકરો હોય, બધો એકબીજાને પ્રેમથી જીવતા હોય છે. એવું તો હર દિલ કિસી દિલ પર ફિદા હોતા હે. સમજે ભાઈ તમને? માણસ એટલે દીકરા પર ફિદા ફિદા થઈ જાય. આમ જોઈને રાજી રાજી થતી હોય બધી થઈ હે. પણ જે એ બધો પ્રેમ સાચો, કયો પ્રેમ સાચો? તો કે જે પડી ગયેલા છે, જે પડી ગયેલા છે એને ઉચકવા. આપણે લગ્નમાં ઓછો ખર્ચ કરીને આ ગામની સ્કૂલમાં કોને શું આપવાનું છે? ભણવા માટે, ખાવા માટે. આજે દેશમાં મોંઘવારી આવે એવું જ નથી, પણ જે કમાઈ ગયા બધા હંધરીને બેસી ગયા. સુરતની અંદર કરોડોપતિઓ છે, કારીગરો આપઘાત કરવા માંડ્યા, કારણ કોઈ કંઈ ચલાવવા માંગે જોતા જ નથી. આમ આ બધા મારું કરીએ તો તમારો એવું આખા દેશમાં છે. આપણે વાત તો ધર્મની કરીએ, પણ ધર્મ છે જ નહીં. ધર્મ એટલે માનવતા જ, બીજું કશું છે જ નહીં. આ વાડા પેલો હારો, પેલી હારો, બધું કશું નકામું છે. એ કોઈ એનેથી આપણો કોઈ ઉદ્ધાર ન થાય. પરોપકાર, માનવતા, બસ એ ધર્મ. આ ભાથેજીવાજની સ્થાપના શું કામ કરી? એણે બધાને બચાવ્યા પોતાના જાનને ખતરે. એવી રીતે રામદેવકી લખો, એ તમે વાંચ્યો રામદેવકીના આખ્યાનો છે બધા. એ એમની એમની રીતે જે જે કર્યું તે, જે જે જમાનામાં જેવી જરૂર પડી તે કર્યું બધું. એક પ્યાલો દૂધનો એનો બદલો લાખ રૂપિયા જો મળતો હોય તો તમે હવે કોઈ દપ્પા આજો. આ કેરી આવી, કેરી આવે આવે, ટાઈમ આવ્યો જ કેરીનો. અહીં બેઠો છોકરો બેઠો જ, આ બેઠો જ મોટી ઉંમરનો છે. એને ડાક્ટરો કહે તારું પિત્તાશય કાળે મરી ગયો, તું મરી જવાનો, કાઢી નાખવાનું છે. એની ભાભી આવી જાય બેઠી, એ ભાભીએ મને જણાવ્યું કે મારા દિયરનું કંઈ કરો ને. મેં કહું મને તો કંઈ આવડતું નથી, શું કરે? તમે એક કામ કરો, મેં કહું તમારી સગવડ પ્રમાણે આર્થિક પોસાય એ રીતે 8, 10, 12, 15 જેને ખાવાનું ખાસ મળતું ન હોય. આ કેરીની સિઝન આવી રહી, રસ પૂરી ખવડાવજો હોધી હોધીને. ભાઈ સાચી વાત, તમે આ બેઠો છે, અહીં બેઠો જ મોટો છે, એવું કંઈ નાનું કીકલું નથી. મટી ગયું કેળાનો આત્મા, લોકોનો આત્મા તૃપ્ત છે. બસ આટલું આવડે ને તો કોઈ કેમાંય જવાની જરૂર જ નથી. હવે વાડાબંધીમાં પડવા જેવું જ નથી. આ બધું બધું તોફાન છે, ખાલી માનવતા, બસ દયાના કામ, પ્રેમના કામ. ક્રોધ તો મને ચડી જાય, તો બીજી મિનિટે હું ભગવાનને કહું, હે ભગવાન જાય એવું સારું કરીએ, બાણીથી કાઢીએ મૂકું. ને પછી હું નીલે નીલે ભૂલી થઈ ગઈ યાર, આપણે સદા આપણે સાધુ જીવ ના હું કરી બેઠા. માણસ અને સંત ગુણ બેનો સંઘર્ષ. જ્યારે ગુરુની પૂર્ણ દયા થશે તો માણસ પણ નહીં રહે. ત્યાં સુધી માણસ પણ થોડું રહેવાનું, તમે આવશો તો ખાડી મૂકીશ. ત્યાં તમે કરો આ બધું કામ, લોકોને ખવડાવો, પછી આવજો. કોઈને કેરીઓ ખાવી, કોઈને ખવડાવવા રાજી નથી. કઈ બી એવું નહીં કે કેરી તમે હમણાં કોઈ મને પૂછતું હતું, તો મેં કહ્યું એને કહી દે નીલ્યા, મને સંભળાતું નથી, તો કહી દે એને 12-15 ગરીબોને ખવડાવવા માંડે. કોઈને રહેવાનું ન હોય ને તો મોટો બંગલો નથી બાંધ્યા, પણ કંઈક થોડું નાનું કંઈ થતું હતું એનું એ કરવાનું. આ માનવતા કહેવાય. મનુષ્યને સુખી કરવાની ભાવના, એનું નામ ધર્મ. બાકી ધર્મ બધો ઠીક છે, આપણે લઈ નાઠેલા છે, બધા લઈ નાઠેલા છે, એટલું જ નહીં, પણ એમણે ઊભું કરેલું ટકાવી રાખવા ગપ્પા માર્યા બધા. સોનાના હરો પહેરશે અને મોટા મોટા શિબિરો પર બધું હાવ હંબક ધતિંગ છે. આજે લોકોને ખાવા નથી, લોકોને રહેવા નથી, લોકોને નોકરી નથી, ચોરે બાજુ આ બધા સાથે. મને એક બાઈ મળી જંગલમાં, જે વાત કહેતો હતો તે છેલ્લે કહું. મને આમ જોઈને કે
હે મહારાજ તું બ્રાહ્મણ છો? મેં કહ્યું હા. કેમ તું ભણેલો છે? મેં કેમ હા બરોબર ભણેલો છું. ઉભતી જાય મને કે કેમ કે તું કાનો ફાફા મારા છે, રાંધતા તને આવડતું નથી, હું જોયા કરું છું કે તું ઉભો થઈ જા, હું રાધી આપું કે બ્રાહ્મણ હતી. શું દયાથી એ જોયા કરતી હતી કે આમ આને કંઈ આવડતું નથી. બસ એટલું નાનું કામ કે મેં હવે નવી ચોપડી સુધારી જ નહીં. મેં લખ્યું કે ઘર સંસાર છોડીને હું ભાગ્યો તો મારી એક બેન છોડેલી, પણ ભાવો બન્યા પછી મને હજારો બેનો મળી. અને એક ભાઈ છોડેલા, છ ભાઈ હતા, એક સેકન્ડમાં મૂકી દીધો ગુરુએ કહ્યું એટલે. પણ અત્યારે ઠેર ઠેર ભાઈ ખૂબ પ્રેમ જીવી નથી રહ્યો, એટલો બધો પ્રેમ મળે ચારે ભાઈઓ. એ કેમ ગાંડું ગયેલું ભજન, બીજા કંઈ બીજું તો કંઈ આવડતું નથી. બામણના દીકરા એટલે ભજન થોડું ઘણું આવડે, એ કરીએ છે ગુરુએ બતાવ્યું. એમ તમે કરવા માંડશો ને એટલે તમારે કોઈ પ્રોબ્લેમ જ નહીં રહે. પણ ઘરમાં ખડી ગયેલી પૂરી હોય તે ના આપવા જતા પાછા. આ ભાઈઓ એ ધંધો કરો, પેલી હાથની પહેલી રહે ને પેલો માગવા આવ્યો આ પૂરી આવી જાય કે કોઈ મારા જેવો બોલતો હશે કે કામ કરવા સારા, એને વિચાર કરશે એ મરી જાય તો ખેંચવાના પૈસા આપવા પડશે ચમારને. એના કરતા જીવતે જીવતે હું ગાય આપી દઉં બામણને, તો બામણને ઘેર જઈને મરી જશે. આપણે શું કે તેણે મરવાની ગાય હતી ને, તો બામણે પધાવી દીધી સકન ધરમ. હવે શું બન્યું કે પછી છે ને તે ગાયે મરી ગઈ ને બામણે મરી ગયા, તો બધું મરી ગયા. પછી આ જે ગામડાની ભાષામાં વાત કરે ને કે ચિત્રગુપ્ત ચોપડો ખોલે, ત્યાં શું કરી દીધું છે, તેઓ એને ચોપડો ખોલ્યો. બામણનું આમ જોયું અંદર, તારા તારું કંઈ બી પુણ્યનું કામ નથી, અંદર છે જ નહીં, સલાહ રમ કરો તને નરકમાં નાખો. પેલો વાણિયો કે ઉભારો ચિત્રકુમાર જ્યાં ચશ્મા બરોબર પહેરો, મેં પુણ્ય કર્યું છું. શું કરીશ કે મળતી ગાય મેં બામણને આપી દીધી, એ ગાયનું દાંત તો કરીશ. પેલા આમ ચશ્માથી ખૂણ ખાંચે, હા હા 5 મિનિટનું પુણ્ય છે ભાઈ. હા કે કોઈ મને કહેતું હતું કે કાચો પટેલ હતો, ભગવાન જાણે કોઈ ઠગી જો કરવું પડે આ રીતે. ઓકે, કાચા પટેલ ઠગી બહુ જાય, કાચા પટેલ હોય તે ભગવાન જ ઠગી જાય. કે આ વાણીઓ કે અંદર બરોબર જુઓ, તો અંદર જોયું તો 5 મિનિટ પુણ્ય નીકળ્યું. ચાલ તું પેલો ચિત્ર તું કેતા થઈ જશે, તો કે પેલી ગાયને બોલાવો. ગાયને સજીવન કરીને બોલાવી, એ આ ચિત્રગુપ્ત માણસ ચાલા રહે કે ગાય દોડી 3 મિનિટ થઈ ગઈ. ચિત્રગુપ્ત નાખો ને ભગવાનની પાસે વિષ્ણુ લહેર ક્યાં પડે. તન જણે એકદમ પેલો વાણ્યો કે એ ગાય હજી 2 મિનિટ માર, આ ભગવાન માર ભગવાન માર, કારણ કે ટાઈમ પૂરો થઈ ગયો. ગાય પડી, ભગવાન ખીજાયા તો સાલા વાણિયા આ તોફાન બધું કરે છે ક્યાં નરકમાં. જો ભગવાન તમે કહેશો તો હો વાર નરકમાં જઈશ, પણ મારી એક વાત સાંભળી લો. તો કે આ બોલ શું છે, તમે જ ગીતામાં લખ્યું છે કે મારા દર્શન થાય બધું પતી જાય. તમે દર્શન તમે એક કામ કરો, ગીતાજી મધ્ય શ્લોક કાઢી નાખો, ના ભાઈ ના કરાય તો બસ તમને સ્વર્ગ આવો. એટલે 5 મિનિટમાં વાણિયો ભગવાનને ઠગી જાય, એમ તમે બે ઠગી જઈ જાય હોય છે ભગવાન. એટલે ઘરમાં જૂની રોટલી હોય તો ના હતા, એ સામે ભગવાન આવે છે માનીને ભલે અડધી આલો, પણ સારું હાલજો, નહીં તો દાળ ગંધાઈ ગઈ આપી દે ને પેલા. ને આ બધું કંઈ જોયું જ નજર નજર મને બહુ ભગુરમાં જે ફેર્યો ફેરો 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 આમનામ જ આમનામ જ. હવે તો ઉંમર થઈ ગઈ પણ છે ને તે બધું નજરે જોયું. જેવી મતી છેલ્લો શબ્દ સાંભળી લો, જેવી મતી રીગતી, જેવું તમે કરશો એવું જ પામવાનું.
Thank you.